વીરપુર જલારામ ગામના જયગુણાતીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે પોતાના હાથે બનાવેલ 1000 જેટલા સ્વચ્છતાનો સંદેશ આપતા કાર્ડનું વિતરણ કરી સમગ્ર ગામમાં સફાઈની કામગીરી કરી હતી. પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુર ધામ ખાતે આજે પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગામની ગુણાતીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુના જીવનનો મંત્ર સ્વચ્છતાને જીવનમાં ઉતારી તેનું પાલન કરો અને કરાવો માટે સ્વચ્છતાનો સંદેશ આપતા 1000 જેટલા કાર્ડો હાથેથી લખેલા, જેમાં સ્વચ્છ ઘર અને સ્વચ્છ ગામ વિશ્વે ઓળખાય તે વીરપુર ધામ સાથે મળી કરીએ આ કામ, સૌને અમારા જય જલારામ, આવા સરસ સુવાક્યો લખેલા સંદેશા ગામના તમામ ઘરો અને દુકાનોમાં વિતરણ કરી સ્વચ્છતા જાળવવાના સંદેશા આપી વિદ્યાર્થીઓ પોતે હાથમાં ઝાડુ લઈ સમગ્ર ગામના રોડ, રસ્તા, બગીચા તેમજ સરકારી ઇમારતો અને શાળાઓની સફાઈ કરી હતી. આ તકે વિદ્યાર્થીઓએ દરેક નાગરિકને ગાંધીજીનો સ્વચ્છતાનો જીવન મંત્ર પોતાના જીવનમાં ઉતારીને ક્યાં કૂડો કે કચરો કરવો ન જોઈએ અને બીજાને પણ સ્વચ્છતા વિશે સમજાવવાની અપીલ કરી હતી. મારું નામ હર્ષ પરમાર છે, હું ગુરુકુલનો વિદ્યાર્થી છું. અમારા કાલે ગાંધી જયંતિ હોવાથી અમારા ગુણાતીત વિદ્યાધામ ગુરુકુલમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અમે ગામના ઘણા વિસ્તારમાં સ્વચ્છતા કરી છે અને ગામના બધા વાસીઓને અમે પોસ્ટકાર્ડ દ્વારા સંદેશો આપ્યો કે તમારા ઘર, શેરી અને આંગણાને સ્વચ્છ રાખો. અને અમારા તરફથી બધા દેશવાસીઓને વિનંતી છે કે આપણો દેશ સ્વચ્છ રાખો. નિમિત્તે અમારી સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામના તમામ વિદ્યાર્થીઓ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર સ્કૂલ, ગામ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા માટે નીકળેલા. આ અભિયાન અંતર્ગત અગાઉથી જ બાળકોએ પોતાના ઘરોની અંદર સ્વચ્છતાનો આગ્રહ રાખેલો, આસપાસના વિસ્તારોની અંદર પણ તેઓ જાતે જઈ અને પોતે બનાવેલા 1000 જેટલા કાર્ડ ઘરે ઘરે જઈ અને જેની અંદર સ્વચ્છતાનો એક સંદેશ લોકોને મળી રહે અને સરસ મજાનું એની અંદર એક સ્લોગન્સ દરેક લોકો સુધી પહોંચે એ માટે ઘણા દિવસોથી જહેમત કરી અને જાતે બનાવેલા કાર્ડ મોકલા. કાર્ડની અંદર પણ સરસ મજાનો એક સંદેશ હતો કે સ્વચ્છ ઘર અને સ્વચ્છ ગામ વિશ્વે ઓળખાય વીરપુર ધામ, સાથે મળીને કરીએ આ કામ, સૌને અમારા જય જલારામ. આટલું સરસ મજાનું પવિત્ર એવું વીરપુર ધામ એ સ્વચ્છ બને, સુઘડ બને એના માટે દરેક વિદ્યાર્થીઓએ આજના દિવસે અને ભવિષ્યની અંદર પણ આવી રીતની જહેમત ઉઠાવવાનું પ્રણ લીધેલ છે અને તેના માટે હું દરેક વિદ્યાર્થીઓને બિરદાવું છું અને આ માટે ભવિષ્યની અંદર પણ બાળકો પોતાના ઘર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખે અને તેની પાસે રહેનારા દરેક જે ગ્રામવાસીઓ છે તે પણ તેને સહયોગ આપે એવો મારો અનુરોધ છે. મારું નામ ગાજીપુરા ચિંતન હર્ષુભાઈ છે, હું ગુરુકુળનો વિદ્યાર્થી છું. ગુરુકુળની સંસ્થામાંથી એક કાર્યક્રમ ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે લોકોના ઘરે ઘરે જઈને પોસ્ટકાર્ડ દ્વારા સંદેશો આપ્યો છે કે તમારા ઘર, વિસ્તાર અને શેરીઓને સ્વચ્છ રાખો અને આપણા ગામને સ્વચ્છ બનાવો. બસ. કિશન મોરબિયા સાથે ગૌરવ ગાજીપુરા, KTV ન્યૂઝ ગુજરાતી, વીરપુર.